तरफ मयूर तड़वी तपास केस में मोटी कार्यवाही, चार एडीआई और बे पीआई ने आ समग्र मामला में सस्पेंड करवामां आव्या। गृह विभागे आ मोटी कार्यवाही करी छे, फरज में बेदरकारी दाखवा बदल आ कार्यवाही करवामां आवी छे। चार एडीआई और बे पीआई ने सस्पेंड करवामां आव्या। गृह विभाग द्वारा आ कार्यवाही कराता आ तमाम अधिकारी कर्मचारी जे छे तेमने सस्पेंड करवामां आव्या छे। फरज में बेदरकारी दाखवा बदल आ कार्यवाही करवामां आवी छे। कराई एकेडमी में मयूर तड़वी नामनो आ व्यक्ति परीक्षा पास कर्या वगर सीधी ट्रेनिंग लई रह्यो हतो अने तेना कारणे फरज में बेदरकारी बदल आ कार्यवाही गृह विभाग द्वारा कराई। वधु माहिती आपी रह्या छे संवाददाता हिरેન રાવલ। जी हिરેન, દ્વારા 3 દિવસ પહેલા જ કહેવામાં આવ્યું હતું કે કરાઈ એકેડેમી ખાતે ફરજ બજાવતા અને આ મયૂર તડવી કેસની અંદર જે પણ જવાબદાર પોલીસ કર્મચારીઓ અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી 2 દિવસની અંદર જ કરવામાં આવશે અને એ જ પ્રકારે ગઈકાલે મોડી સાંજે 2 પીઆઈ અને 4 એડીઆઈ ને સસ્પેન્ડ કરવાનો નિર્ણય છે તે પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે। ગૃહ વિભાગે આદેશો કર્યા છે। આ એવા પોલીસ કર્મચારીઓ છે કે જેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બેદરકારી દાખવી હતી। મયૂર તડવીએ જ્યારે પ્રવેશ મેળવ્યો એ સમયે તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની જે કામગીરી હતી તેને પ્રવેશ આપવા માટેની પ્રોસેસ હતી એમાં ગેરરીતિ આચરનાર પ્રથમ દ્રષ્ટિએ આ લોકો સામે આવ્યા હતા। ગેરરીતિ એટલે કે બેદરકારી દાખવી હતી અને એ બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હજુ કેટલાક સિનિયર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। ઘણા અન્ય અધિકારી કર્મચારીઓને પરત પોતાને મૂળ કેડરમાં એટલે કે એસઆરબીમાં ફરજ બજાવવા માટે પણ તેમની બદલી કરવામાં આવશે તે પ્રકારના આદેશો છે તે માટેની સૂચના આપવામાં આવી છે। એ પણ આગામી 1-2 દિવસની અંદર સજાના ભાગરૂપે તેમની બદલીઓ આવશે। આજે 4 એડીઆઈ અને 2 પીઆઈ કક્ષાના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હજુ એનાથી ઉપરી અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। કરાઈ એકેડમીમાં જે ટ્રેનિંગ મયૂર તડવી લઈ રહ્યો હતો તે મામલામાં હવે મોટી કાર્યવાહી કરવામાં આવી, જેમાં જે કર્મચારી અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। મયૂર તડવી નામનો આ વ્યક્તિ જે કરાઈ એકેડમી ખાતે ટ્રેનિંગ લઈ રહ્યો હતો કોઈપણ પરીક્ષા પાસ કર્યા વગર,